હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે ટ્રિપલ લિપસ્ટિક કોમ્બો જોવાના છે, મતલબ કે આપણે ત્રણ લિપસ્ટિકમાંથી એક ડિફરન્ટ લિપસ્ટિક લુક ક્રિએટ કરવાના છીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ફર્સ્ટ આપણે લિપસ્ટિક કોમ્બોમાં મરૂન, રેડ અને ન્યૂડ પિંક એપ્લાય કરીને આપણે એક અલગ જ ડિફરન્ટ મેકઅપ માટે લિપસ્ટિક લુક ક્રિએટ કરીશું. તો તેના માટે હું મરૂન કલર આપણા લિપ્સના આઉટર પાર્ટમાં એપ્લાય કરીશ અને મરૂન કલર માટે હું એડીએસની મરૂન લિપસ્ટિક યુઝ કરી રહી છું. અને તમે જોઈ શકો છો એ રીતે આપણે સૌથી આઉટર પાર્ટમાં લિપ્સના આપણે આઉટલાઇન કરવાની છે. અને ત્યારબાદ આઉટલાઇન થઈ ગયેલા બાદ આપણે લિપ્સના સેન્ટર પાર્ટમાં રેડ કલર એપ્લાય કરીશું. તો રેડ કલર માટે હું એડીએસની લિપ લાઇનર યુઝ કરીશ અને તમે જોઈ શકો એ રીતે આપણે સેન્ટર પાર્ટમાં લિપ લાઇનરને એપ્લાય કરવાની છે. આફ્ટર આપણે ન્યૂડ પિંક કલર એપ્લાય કરીશું. તો ન્યૂડ પિંક કલર માટે હું મિસ ક્લેરની સેન્ડી પિંક L24ની લિપ લાઇનર યુઝ કરી રહી છું. અને ફાઇનલી આપણો ફર્સ્ટ લિપસ્ટિક કોમ્બો કમ્પ્લીટ છે. આફ્ટર સેકન્ડ લિપસ્ટિક કોમ્બોમાં આપણે બ્લેક, ડાર્ક બ્રાઉન એન્ડ ન્યૂડ કલર એપ્લાય કરીશું. તો આપણે ડાર્કમાં લિપસ્ટિક કોમ્બો ક્રિએટ કરવાના છીએ. સો બ્લેક કલર માટે હું એડીએસની બ્લેક લિપ લાઇનર યુઝ કરી રહી છું, જે જેટ બ્લેક કલરમાં છે. અને તમે જોઈ શકો એ રીતે આપણે લિપ્સના ઉપરના પાર્ટમાં અને નીચેના લિપ્સમાં આપણે આઉટર પાર્ટમાં બ્લેક કલરને આઉટલાઇન કરવાનો છે. જે રીતે તમે જોઈ શકો છો એ મુજબ આપણે લિપ્સના આઉટર પાર્ટમાં આ રીતે આપણે લાઇનર એપ્લાય કરવાની છે, લાઇન ડ્રો કરીને. અને ત્યારબાદ આફ્ટર આપણે ડાર્ક બ્રાઉન કલર એપ્લાય કરીશું. સો અપર લિપ્સ એન્ડ લોઅર લિપ્સના સેન્ટર પાર્ટમાં આપણે ડાર્ક બ્રાઉન કલર એપ્લાય કરવાનું છે. જ્યાં આપણે બ્લેક કલરને આઉટલાઇન કરેલી છે તેના નીચેના પાર્ટમાં આપણે, ત્યારબાદ સેન્ટરના પાર્ટમાં આપણે ડાર્ક બ્રાઉન કલરને લાઇનર તરીકે એપ્લાય કરીને આફ્ટર આપણે ન્યૂડ કલર એપ્લાય કરીશું. સો ન્યૂડ કલર માટે હું હુડા બ્યુટીનું લિપ કોન્ટોર વિનસનું લિપ લાઇનર યુઝ કરી રહી છું. અને જેને આપણે લિપ્સના સેન્ટર પાર્ટમાં એપ્લાય કરવાનું છે, જે તમે જોઈ શકો છો. એન્ડ ફાઇનલી આપણો સેકન્ડ લિપ કોમ્બો ડાર્ક કલરમાં કમ્પ્લીટ છે. આફ્ટર થર્ડ લિપસ્ટિક કોમ્બોમાં આપણે પિંક કલરનો કોમ્બો ક્રિએટ કરવાના છીએ. જેના માટે બર્ગન્ડી, પર્પલ એન્ડ લાઇટ પિંક કલર એપ્લાય કરવાના છીએ. સો બર્ગન્ડી કલર માટે હું એડીએસની બર્ગન્ડી લિપ લાઇનર યુઝ કરીશ. અને તમે જોઈ શકો એ રીતે આપણે લિપ્સના આઉટર પાર્ટમાં બર્ગન્ડી લિપ લાઇનર એપ્લાય કરવાની છે અને લાઇન ડ્રો કરીને આપણે લિપ લાઇનર ક્રિએટ કરવાની છે. તો જેના માટે આપણે ત્રણ ટાઈપના લિપસ્ટિક કોમ્બોમાં આપણે તેને ક્રિએટ કરી શકીએ. સો આફ્ટર આપણે પર્પલ કલર એપ્લાય કરીશું. સો પર્પલ કલર માટે હું એડીએસની લિપ લાઇનર યુઝ કરી રહી છું. સો તમે જોઈ શકો એ રીતે અપર લિપ્સમાં એન્ડ લોઅર લિપ્સમાં આપણે સેન્ટરના પાર્ટમાં પર્પલ કલર એપ્લાય કરવાનો છે. સો જ્યાં આપણે બર્ગન્ડી કલર એપ્લાય કર્યો છે ત્યારબાદ આપણે પર્પલ કલર એપ્લાય કરવાનો છે. અને ત્યારબાદ આફ્ટર આપણે લાઇટ પિંક કલર એપ્લાય કરીશું, જે આપણે સેન્ટર પાર્ટમાં એપ્લાય કરીશું. એન્ડ ફાઇનલી આપણો પિંક કલરમાં થર્ડ લિપસ્ટિક કોમ્બો કમ્પ્લીટ છે.